નમસ્કાર મિત્રો, જે આશક્તિ હું છું રામકૃષ્ણ સોલંકી. તમે જોઈ રહ્યા છો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ, અને મેં તમને આપી રહ્યા છે ટટ્ટાર પ્રતિની કોન્સ્ટન્ટ અપડેટ, એ પર સત્યની નજીક હોય એવી. મિત્રો, અત્યારે ઘણા સમય બાદ એક ગુડ ન્યૂઝ આવી રહ્યા છે તમારા માટે, કે જે પ્રશ્નો આપણા લટકી રહ્યા હતા એ સંદર્ભે હવે થોડીક ગતિવિધિ આગળ વધી છે. જોઈએ શું કહે છે. એક લેટેસ્ટ પરિપત્ર અત્યારે થયો છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણની લાયકાતમાં સુધારો કરવા માટે ઉચ્ચ કક્ષાની તજજ્ઞ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેવા બાબત જોઈએ. આપણને ખબર જ છે કે જે ઘણી બધી રજૂઆતો થઈ છે તર્કશાસ્ત્ર, ભૂગોળ જેવા વિષયો બાબતે, એની વિસંગતતા બાબતે. જોઈએ શું કહે છે. તો કે ઉપરોક્ત વિષય સંદર્ભે પત્ર અન્વયે જણાવવાનું કે શિક્ષણ વિભાગના તારીખ 18/11/2017 સમાન ક્રમાંકના ઠરાવતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની લાયકાતો અને અન્ય બાબતો માટે ઉચ્ચ કક્ષાની તજજ્ઞ સમિતિની રચના અને તેનું કાર્યક્ષેત્ર નક્કી કરવામાં આવેલ છે. આપણને ખબર છે એક સમિતિ રચાઈ હતી, એનું કાર્યક્ષેત્ર નક્કી કરવામાં આવેલ છે. તેમજ શિક્ષણ વિભાગના તારીખ 11/1/2021 ઠરાવથી નિયત થયેલ લાયકાતો અને મુજબ રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દિવ્યાંગ શાળાઓમાં, મિત્રો અગાઉ પણ એક વિડીયો બનાવ્યો હતો મેં કે દિવ્યાંગ શાળાઓની અંદર ભરતી આવશે, તેમાં ક્રાઇટેરિયા નક્કી થયા નહોતા. મેં એ પણ કીધું હતું કે RR નક્કી થશે ત્યારે તમને જણાવીશ. તો એ બાબતે પણ આ મિટિંગમાં ચર્ચા થવાની છે. તો એ આ મિટિંગ ખૂબ અગત્યની છે. જોઈએ શું કહે છે, ક્યારે મિટિંગ થવાની છે, આગળ આવશે. તો અહીંયા કીધું છે કે 11/1/2021 ઠરાવથી નિયત થયેલ લાયકાતો મુજબ રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દિવ્યાંગ શાળાઓમાં વિશિષ્ટ શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા અંગે જોગવાઈઓ કરવામાં આવેલ છે. તેમાં વિશિષ્ટ શાળાઓમાં શિક્ષકોની ભરતીના વિષયો અન્વયે વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન શાખામાં કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતક પ્લસ સંબંધિત દિવ્યાંગતા ક્ષેત્રનું BEd, વિશિષ્ટ શિક્ષણ સ્પેશિયલ BEd તથા સમકક્ષ લાયકાતો નિયત થયેલ છે. પરંતુ કમિશનર શ્રી શાળાઓની કચેરી દ્વારા જુદા જુદા વિષયો માટે સંબંધિત વિષયોમાં સ્નાતક અનુસ્નાતક કક્ષાના વિષય લાયકાત ધરાવતા શિક્ષકો માટે જાહેરાત આપી શકાય તેમ ન હોવાથી આ અંગે શિક્ષણ વિભાગના તારીખ 11/1/2021 ઠરાવની જે જોગવાઈઓમાં સુધારો કરવા દરખાસ્ત કરેલ છે તે અંગે તેમજ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આંકડાશાસ્ત્ર, ભૂગોળ અને તત્વજ્ઞાન વિષયના શિક્ષકોને ખાલી જગ્યાઓ અંગે ચર્ચા વિચારણા માટે તારીખ 13/10/2021 રોજ, ફરીથી બોલું છું, કઈ તારીખે, તો 13/10/2021 રોજ સવારે 11 કલાકે શિક્ષણ વિભાગ સચિવ ગાંધીનગર ખાતે સચિવાલય ખંડમાં ઉચ્ચ કક્ષાની તજજ્ઞ સમિતિના અધ્યક્ષશ્રીના અધ્યક્ષપદે એક બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. ઉક્ત બેઠકમાં વિચારણા કરવાના વિષયોની લાયકાત સહિત જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા આપશ્રીને વિનંતી કરવામાં આવે છે. તો અહીંયા એક આ પરિપત્ર ખૂબ જ અગત્યનો છે અને આ મિટિંગ પણ ખૂબ જ અગત્યની રહેશે, કારણ કે જે 3 પ્રશ્નો હતા, એક દિવ્યાંગ બાબતે એની લાયકાત બાબતનો, પછી જે વિષયોની વિસંગતતા હતા એ બાબતનો, આ કારણે જે પણ પ્રશ્નો હતા એના લીધે હજુ જે આપણી ભરતી પ્રક્રિયામાં વેઇટિંગ તેમજ ઘણી વિસંગતતાઓ જે દેખાઈ હતી એ બધા જ પ્રશ્નો બાબતે આ જે મિટિંગ છે એ ખૂબ જ અગત્યની રહેશે. મિત્રો, તો જોઈએ વેટ એન્ડ વોચ શું થાય છે મિટિંગમાં, કેવા પરિણામો આવે છે, કયા નિયમો નવા RR આવે છે, એ બધું જ જોવું રહ્યું. બધી જ વિગતો તમને આ ચેનલ ઉપર મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલો બે આઇકોન દબાવી દેજો, જેથી કરીને આપની નવી અપડેટ તમને તરત ઇન્સ્ટન્ટ મળી રહે. અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ. જે અશક્તિ મળે છે કંઈક નવી અપડેટ સાથે, ત્યાં સુધી આવજો. ધન્યવાદ. Good night and happy Navratri. Wish you all subscribers.